आगामी दिवसोमां उनाळाना आकरा दिवसो शरू थई रह्या छे त्यारे राजकोटमां पाणीना मुख्य स्त्रोत एवा न्यारी अने आजी डेम उनाळानी शरूआत पहेला ज सुकाई गया छे। तो वळी ભાદર ડેમમાં હજુ ઓક્ટોબર મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે। શાસક પક્ષ દ્વારા ઉનાળા દરમિયાન લોકોને દરરોજ 20 મિનિટ પાણી મળી રહે તેવી યોજના બનાવવામાં આવી રહી છે। હાલ નર્મદાનું 185 એમએલડી પાણી આપણને મળે છે અને એની સામે આપણે એપ્રિલથી 210 એમએલડી પાણી જે જોઈએ છે એટલે વધારાનું જે 30 એમએલડી પાણી જોઈએ છે એની પણ માન્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એક મિટિંગ થઈ ગઈ અને 30 એમએલડી પાણી એ ખંભાળાથી ઈશ્વરીયા આપણને સ્પેશિયલ પાણી પુરવઠા બોર્ડના પાઇપના મારફતથી આપણે એનું ટેન્ડર પણ કરી નાખ્યું એની લાઇન પણ આજથી ચાલુ થઈ ગયું કામ અને વધીને 15 દિવસની અંદર એપ્રિલ પહેલા વીકમાં અને વધીને બીજા વીકની અંદર આપણને વધારાનું 30 એમએલડી એટલે કુલ 40 એમએલડી પાણી આપણને ખંભાળાથી ઈશ્વરીયા આપણને મળો જે કે ન્યારી ફિલ્ટરે પાણી જશે કુલ 210 એમએલડીથી 15 એમએલડી પાણી આપણને સરકારનું મળવાનું છે। પાણીના પ્રશ્ન અંગે વિપક્ષ નેતા ગાયત્રી બા વાઘેલાનું કહેવું છે કે ઉનાળો આવ્યો ત્યારે શાસક પક્ષ જાગ્યો અને શાસક પક્ષ પાણી માટે મોટી મોટી વાતો કરે છે। પાણીના પ્રશ્ને જ્યારે હોય ત્યારે આ ભાજપના શાસકો એક લોકોને કોણીએ ગોળ ચોટાડવાનું જ કામ કરે છે। સૌથી પહેલાં જ્યારે પાણીની પાઇપલાઇનનું કહેવામાં આવ્યું ત્યારે ઈશ્વરિયા એના પછી હડાળા અને હવે ખંભાળા પાઇપલાઇન ચાલુ કરશે તો રાજકોટની જનતાને પાણીનો કોઈ દિવસ પ્રશ્ન નહીં આવે એવું કહેવાવાળી આ શાસકો સૌની યોજના જ્યારે નરેન્દ્ર મોદી અને અત્યારે આનંદીબેને પણ જ્યારે આ યોજનાનું અહીંયા જ રાજકોટમાં જ ઉદ્ઘાટન કરેલું છે ત્યારે આ જે સૌની યોજના પણ જાણે કે લોકોના ખાલી પોતાના કહેવાય ને તાઇફા અને પોતાની વાહ વાહ કરવા માટે થઈને જ હંમેશા યોજનાઓના પણ ખાતમુહૂર્ત કરે છે પણ એમાંનું કશું પણ આગળ થતું નથી। વિપક્ષના નેતાનું કહેવું છે કે શાસક પક્ષ પ્રજાના પૈસે તાગડધંધા કરી રહ્યો છે અને પાણીના મુદ્દે પ્રજાની કોણીઓએ ગોળ ચોંટાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે। શાસક અને વિપક્ષ વચ્ચે રાજકોટની પ્રજાને ઉનાળામાં કેવા દિવસોનો સામનો કરવો પડશે તે આવનારા દિવસો જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।